சிறு புர்ணேந்துவதன பிரபுல்லாம்போ ஜன்மாச்சதசதிரசோபாக்ஷியுகல கிருபாபாராவார ஸ்ரிதசகலஜிவாதி சுகதோ மஹாஸ்ரேயோ முருதி ஜயதி ஸஹி நாராயண முனி வர்ணிவேஷரமணீய தர்ஷனம் மந்தஹாஸ ருசிராதனாம்புஜம் பூஜிதம் சுரநரோத்தமேர் முதா தர்மநந்தனமஹம் வீச்சிந்தயே. ஓமய அவதாரிணே ஸ்ரீ சுவாமி நாராயணாய நமோ நம. ஓம் ஸ்ரீ ஹரி கிருஷ்ணாய நமோ நம. ஓம் ஸ்ரீ பூர்ண புருஷோத்தமாய நமோ நம. போலோ ஸ்ரீ சுவாமி நாராயண் பகவானி. ஸ்ரீ ஹரி கிருஷ்ண மஹாராஜனி ஜெய். ஸ்ரீ கணஷ்யாம மஹாராஜனி ஜெய். બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હૃદય પ્રકાશ ગ્રંથની અંદર પ્રસંગ 7 એની અંદર છેલ્લે શિષ્ય જ્યારે એમ કહે છે કે હે સદગુરુદેવ, તમે મને બધી વાત કરી પછી મને ખબર પડી કે આ તો વાઘ વીછીને સર્પને મેં ઉછેર્યા છે, જે પોતાને દગો કરે છે, બીજું કાંઈ હોય તો જણાવો. ત્યારે સદગુરુએ સૂર્યનારાયણ જે અલગ અલગ રૂપને અંદર લઈ જઈને હૃદયમાં ઠાલવે છે એવા તમામ રૂપોનું અહીંયા આગળ સ્વામીએ લિસ્ટ કરાવ્યું અને સ્વામીએ કીધું કે તું તારી આંખને ઉગાડી જો, આવા તો કેટલાય ચોર તારા હૃદયમાં ઘરેલા છે, કેટલો બધો માલ ઠાલવ્યો છે, તે બહુ મોટી ખોટ ખાધી છે કે આજ દિવસ સુધી તું અંતરમાંથી જાગ્યો નહીં. આ વાત કરી ત્યાર પછી આગળ હવે સ્વામી પ્રસંગ 8માં લખે છે અને શિષ્ય બોલે છે. શિષ્ય ઉવાચ. શિષ્ય કે સદગુરુ સુનો, ખરી બતાવી ખોટ, પર જાની પોતા તના બાંધી મમતની મોટ, પર જાની પોતા તના બાંધી મમતની મોટ, દયા કરી દેખાડ્યું અંતરનું અજ્ઞાન, સઠપને સમજ્યો નહીં જોર થયું જે જ્ઞાન. શિષ્ય બહુ ઢીલો થઈ ગયો છે, બહુ જ ઢીલો થઈ ગયો છે. આટલી વાતો સાંભળીને ત્યાં આવે એનું હૃદય બહુ ઢીલું થઈ ગયું છે અને સદગુરુને કહે છે તમે બહુ મોટી ખોટ જણાવી, પર જાની પોતા તના, જે પારકા હતા એને પોતાના જાની ને એની અંદર મમતાની મોટી પોટલી બાંધી, પણ તમે દયા કરીને મને ઓળખાવી દીધું ને મારા અંતરનું અજ્ઞાન છે એ તમે મને ઓળખાવ્યું છે, હું તો મૂઢપણામાં મારી મૂર્ખામીથી સઠપણે સમજ્યો નહીં જોર થયું જ્ઞાન. આવું જે નુકસાન થયું એને હું મારી મૂર્ખામીમાં સમજી ના શક્યો, મૂઢપણામાં સમજી ના શક્યો, પણ તમે દયાળુ છો કે તમે મારી આજે આંખો ખોલી છે. બસ આટલું બોલ્યો શિષ્ય. હવે શિષ્યને છે ને આગળ એટલું બધું સાંભળ્યું છે એટલે શિષ્યને બોલવાની હિંમત જ નથી રહી કે હવે આગળ કંઈક બીજું હોય તો કહો. શિષ્ય કે ઓહો, મારા જેવો મૂર્ખ કોણ, તમે સારું થયું મને આટલું અજ્ઞાન ઓળખાવ્યું, હું તો મારા મૂર્ખપણામાં રહ્યો, પારકાને મેં પોતાના જાણ્યા, આવી પોતાની ભૂલોની વાતો કરવા લાગ્યો. એટલે સદગુરુને થયું કે હવે આની વાતોને અટકાવવા દો, એનું દુઃખ રજૂ કરે એના કરતાં હજુય પાછા એક બે બાકી છે એ બધા કહી દઉં, પછી ભેગે ભેગા રજૂ કરી દે તો વાંધો નહીં. એટલે આ વખતે શિષ્યને બોલવાનો બહુ સદગુરુએ ચાન્સ ના આપ્યો કે હવે કંઈક બીજું હોય તો મને કહો દયા કરીને. સદગુરુ કે હવે દયા ચાલુ જ રાખવી છે, તું પૂછે કે ના પૂછે, હવે તારી પર દયા મારે અઢળક વરસાવી દેવી છે.
એટલે આ ઢીલો થઈ ગયો છે શિષ્ય હવે. ખબર ને આપણે ઢીલા થયા છે કે નહીં આટલું સાંભળ્યા પછી, આટલું વાંચીને ને આટલું સાંભળીને આપણે ઢીલા થયા છે કે નહીં ખબર નહીં, પણ આ શિષ્ય તો ઢીલો થઈ ગયો છે. આપણો મિત્ર છે ને એ ઢીલો થઈ ગયો છે. હવે સદગુરુ કૃપા કરીને વાત કરે છે. આ વખતે શિષ્યએ કંઈ પૂછ્યું નથી, ખાલી શિષ્યએ તો વખાણ જ કર્યા છે કે તમે દયા કરીને મને અજ્ઞાન ઓળખાવ્યું. એટલે સદગુરુ કે હજુ બીજું ઘણું અજ્ઞાન છે, ઊભો રહે ઊભો રહે, વાત કરવા લાગ્યા. ત્યારે સદગુરુ બોલ્યા, સાંભળ શ્રદ્ધાવાન, વેરી બતાવું તાહે રાજે નરસા છે નિદાન. દિગવાયુ સુર કયા તેઓ જવરુન વખાન, રસના દ્વારે રહીને લાવે રસ નિર્વાણ. સદગુરુ કે સાંભળ શ્રદ્ધાવાન શિષ્ય, તને તારા વેરી હજુ બતાવું જે બહુ નરસા છે. હું પાક્કી રીતે કહું છું કે બહુ નરસા છે. જેવી રીતે દિગપાળો, જે દિગપાળો છે એ જેવી રીતે શબ્દને લાવે છે, જેવી રીતે વાયુ છે એ સ્પર્શને લાવે છે, જેવી રીતે સુરતદેવે રૂપને લાવે છે, એવી જ રીતે જે વરુણ દેવ છે એ રસના દ્વારે કરીને જીભરૂપી દરવાજા દ્વારા એ રસને હૃદયમાં ઠાલવે છે. કેવા દરવાજાઓ, કેવા લાવવાવાળા અને કઈ જગ્યાએ ગોડાઉનમાં ઠાલવે, આ બધું તો આ સત્સંગની અંદર ખબર પડે છે. જો આવા મોટા સદગુરુએ આપણને દીધું ના હોત, જો આવો દિવ્ય સત્સંગ પ્રાપ્ત ન થયો હોત, આખી દુનિયા રખડે છે પંચ વિષયોમાં. પંચ વિષયોની પાછળ આખી દુનિયા રખડે છે, જેને ખબર નથી કયા દરવાજેથી મારું હૃદય હાવ બેકાર અને અજ્ઞાનથી ભરેલું થઈ જાય છે એનો એને ખ્યાલ નથી આવતો. જ્યારે સ્વામીની આપણી ઉપર મોટી કૃપા કે આપણને કમસે કમ આમાંથી આપણે કેટલા દરવાજા કેટલો લોક કરી શકીએ, કેટલો પાક્કા થઈ શકીએ, કેટલું અજ્ઞાન ખસી શકે, એ તો આપણા પ્રયત્ન અને ભગવાનને મોટાની કૃપા પર આધારિત છે. પરંતુ જગતના જીવને તો ખબર જ નથી કે કયા દરવાજેથી શું વસ્તુ જાય છે. આ સત્સંગની અંદર શ્રીજી મહારાજની આ મોટા મોટી કૃપા છે. મહારાજનું સર્વોપરીપણું જ આ છે કે આપણને ખ્યાલ આવે કયા દરવાજેથી કઈ વસ્તુ જાય છે. ખબર તો પડી કે આટલા વખતથી આ બારી લીકેજ હતી, આટલા વખતથી આ દરવાજો આવો ખુલ્લો હતો એ ખબર તો પડી, નહીં તો ખબર જ ના હોય તો બંધ કેવી રીતે થાય. હવે રસના દ્વારા કેવી રીતે રસ બધાય લાવે છે એની વાત કરે છે. કેવા કેવા રસ લાવે છે? ખાટા ખારા તમ તમા, તીખા ગળ્યા ચીગઠ, જીહવાએ જુજવા જોઈને શોધી લાવ્યો સઠ. ખારા ખાટા તમ તમા તીખા ગળ્યા ચીગઠ એટલે ઘીવાળા, બધાય જીહવા દ્વાર દ્વારા જુદા જુદા ખોળી ખોળીને ખોળી ખોળીને આ સઠ અંદર લઈ આવ્યો છે, બધું હૃદયમાં લઈ આવ્યો છે. ખોળવા નીકળ્યા, બોલો ખોળવા નીકળે. પેંડા પતાસા પૂરીઓ, શીરો સાબુડી સોય, શક્કરપારા સૂતર ફેની, સેવ સુવાડી જોય. એક એકના નામ બોલતા જશું ને તો એક એકનો ફોટો અંદર હૃદયમાં દેખાતો જશે. જોજો, પેંડા દેખાય છે, પતાસા, પૂરીઓ, શીરો, રાબ, શક્કરપારા અને સૂતર ફેની બધું દેખાય. કઈ સાલમાં પ્રતિષ્ઠા વખત જમ્યા હતા એ બધું દેખાવા માંડે. સૂતર ફેની સેવ સુવાડી જોઈ. સ્વામી કે બધું ખોળી ખોળીને હૃદયમાં નાખ્યું છે આ રસના દ્વાર દ્વારા વરુણ દેવે, અને જે આમાં નહોતું લખ્યું અને જે નહોતું આપણી પાસે એવું પાછું ખોળવા નીકળ્યું. બોલો ખબર નહીં ઇન્ડિયન ને એમય ગુજરાત શું ના ખોળી લાવે. મેક્સિકન તો કે આપણે ખાવું છે,
બધું જ આપણે ખાવું છે. બોલો, આખી દુનિયાની અંદર જે જે વસ્તુ એવી હોય, માની લો શાકાહારી હોય સંપૂર્ણ, અને જેની અંદર ધર્મ નિયમ પાળીને ખાવાનું હોય, પણ એવું જે જે ખોળી ખોળીને જ્યાં મળતું હોય ત્યાંથી ખાવું છે. આપણા રોટલી શાક ને દાળ ભાત ખોળવા કોઈ આવતું નથી, આપણા લાડવા ખાવા કોઈ આવતું નથી. કોઈ ખોળવા આવે મેક્સિકનને ત્યાં કોઈ દી એવું રેસ્ટોરન્ટ પર લાગ્યું કે ઇન્ડિયન ફૂડ કોઈ જગ્યાએ લાગ્યું છે? અમેરિકન અમેરિકન માટે ક્યાંય કોઈ જગ્યાએ લાગ્યું છે કે ઇન્ડિયન લાડવા મળશે? પણ ઇન્ડિયન બધે એમ પહોંચી જાય, ચીમી ચાંગન, ઓલું ચાંગન, બધી ચાંગા અંદર જાય, પછી અંદર બધી ચોકડીઓ ભેગી થાય, એ હૃદયમાં પ્રકાશ કેમ ન થાય? બોલો, એમાં ગુજરાત બહુ પ્રખ્યાત છે. બીજા રાજ્યોની અંદર પણ જે વસ્તુ ત્યાંની જે છે ને એ ત્યાં પૂરતી જ છે, પણ ગુજરાતની અંદર એવું છે બધા રાજ્યોની આઈટમ આવે, દેશ દેશની આઈટમ આવે. ગુજરાતીઓ ખાવાના શોખીન, રસના જબરજસ્ત મજબૂત હોય. બરફી, બીરંજ કડી, ગાંઠિયા, ઘેબર, ગુંદર પાક, મગદળ, મુરકી, માલપુડા, મેસુબ, સુંદર શાક. બરફી, બીરંજ, ગાંઠિયા, કડી ગાંઠિયા, ઘેબર, ગુંદર પાક, મગદળ, મુરકી, માલપુડા અને મેસુબ, આ બધું ક્યાં કરેલું છે? હૃદયમાં, રસના દ્વાર દ્વારા બધું અંદર ગયું છે. અને ખબર નહીં આગલા દ્વારમાંથી કેટલું ગયું, કેટલું દેખાયું હશે કે નહીં ખબર નહીં, પણ આ દ્વાર તો એવું છે ને, આ દ્વાર માટે સ્વામી આગળ કહેશે, સર્ટિફિકેટ આપશે કે આ દ્વાર કેવું છે એમ. શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે કહ્યું કે સર્વ ઇન્દ્રિયાની જયાની રસના તો વિશેષત, આ દ્વાર એવું છે ને કે આ દ્વારના જેટલી જેટલી વસ્તુ આવશે ને બધી ઓળખાઈ જશે. ઓલામાં દાતરડો ને કુહાડો કદાચ કોઈ નહીં જોયો હોય, પણ આની અંદર તો બધું જ જોયું જ હોય, કારણ કે જોવાનું બાકી રાખવું જ નથી. એટલે ક્યાં ક્યાંથી મગાવીને ગમે એટલું મોંઘું હોય ને ગમે એવું થતું હોય, તમે જો ગમે એટલી મોંઘવારી વધે, બરાબર, ગમે એટલી મોંઘવારી વધે અને ગમે એટલી મંદી આવી હોય, પણ રેસ્ટોરન્ટના ધંધા કોઈ દી ખોટમાં નથી જતા, એ ચાલુ જ રહે, કોઈ દી બંધ થાય જ નહીં. બાકી કદાચ હા, એવું બંધ થઈ જાય તમારે કે કદાચ પ્લેનોની જર્ની ઓછી થઈ જાય, બીજા બધા ખર્ચા ઓછા થઈ જાય, ગાડીના ગેસ પુરાવાનું ઓછું થઈ જાય, એ બધું થઈ શકે, પણ રેસ્ટોરન્ટનો ધંધો એક એવો છે જબરજસ્ત, એકવાર નાખી દો. કેટરિંગનો ધંધો એકવાર એવો સરસ છે, એકવાર જો નાખી દો અને જો તમારા હાથમાં ભગવાન ટેસ્ટ મૂકી દે, જીભમાં નહીં, આ હાથમાં મૂકી દે, તો એ ધંધો કોઈ દી બંધ થાય નહીં, કોઈ દિવસ બંધ ના થાય. એકવાર ટેસ્ટ કરીને દોડીને આવે, ગમે એટલા રૂપિયા પાછા એમ કહેતા જાય, અરે વાપરો ને યાર, ખાવા માટે હું આપણે પૈસા ભેગા કરીને શું કરવું છે, ખાવ ને થોડા દી જીવવું ને, એમ પાછા કહેતા જાય અને ખાતા જાય. થોડા દી જીવવું ને હું ખોટું પૈસો પૈસો કરો છો, ખાવ મોજ કરો. અલે ભાઈ, ખા ખા ના કરીશ, એકલું ખાવાથી તો બધું હૃદયમાં ઠલવાય છે, થોડું કાઢતાય શીખ આવે કે ચાલો આ વસ્તુ મને ગમે છે તો એ વસ્તુને મારે થોડી ઓછી કરવી છે, એવો કોઈ દી સંકલ્પ થાય છે કે આ બધું નડે નહીં, પછી અંતકાળે બધું નડે નહીં, જેટલી ઉંમર થાય એમ બધું વધારે જાડા થઈ જતા હોય તો એ વધારે પોચા ભજીયા ખાવાની ઈચ્છા થાય. બોલો, તો આ બધું નડશે નહીં, પછી અંતકાળે બધી સ્મૃતિ આની આવશે, અંદર બધું ઘરેલું છે તે આ બધું જ આમ બહાર નીકળશે, અને અંતકાળે આવું બધું ખાવાની ઈચ્છા થાય, ખવાતું હોય નહીં, પચતું હોય નહીં, ખાવાની ઈચ્છા થાય તો બધું નડે. આ બધું હૃદયમાં નાખેલું, એ નાખ્યું કોને? બધું જ જીભ દ્વારા ખોળી ખોળીને ખાધું. એટલે માની લો કે આજે આપણે પીઝા જોયા જ નહોતા, કોઈ દી જોયા હતા? અહીંયા આવ્યા પછી જોયા, પીઝા જોયા જ નહોતા, તો નહોતા જોયા, નહોતા ખાધા, તેથી કંઈ પ્રોબ્લેમ હતો નહોતો. પણ હવે આપણી માટે રોટલી શાક પડ્યા હોય અને એક બાજુ પર પીઝા પડ્યા હોય ને, ઓપ્શન આપવામાં આવે ને, તો બોલો જે રોટલી શાક ખાવાવાળા છે ને, જેને જન્મથી રોટલી શાક ખાધા છે એ બધા પીઝા પર જતા રહે. હા, જે છોકરાઓએ અહીં જન્મથી જ પીઝા જમ્યા છે એ તો બરાબર છે, એની માટે ઓકે કહેવાય.
પણ જેને નથી ખાધા, જેને પહેલેથી રોટલાન શાક ખાધા હતા, રોટલીન શાક ખાધું છે, રોટલાન દાળ જમ્યા છે, એ લોકો એની ઉપર ઉતરી જશે. કારણ કે એને જ્યારથી ખબર પડી કે આવી પીઝા નામની વસ્તુ છે ત્યારથી એ એક રસ અંદર વધારી નાખ્યો. ઉપરથી ઓલાન ફાયદો, ઓલાન રોટલી શાકનો સ્વાદ તો નથી અંદર ગયો, એને તો પીઝાનો એકલો જ રસ અંદર ગયો છે. આવું છે. સ્વામી અહીં પીઝા નથી લખ્યા, કારણ કે એ વખતે નહોતા ને, એટલે નહીં તો લખત અત્યારે. સ્વામી કે હલવો ખીર ખાજા, રોટલી સાટા જલેબી જાન, હલવો લાડુ લાપસી બાસુદીઓ વખાન. તો શું આ બધું ખાવાનું છોડ દેવું, આ ખાવાનું જ બંધ કરી દેવાનું, એવું કહેવાનો અર્થ હશે? કહેશે સ્વામી આગળ, ચિંતા ના કરો, બધું બંધ નહીં કરાવે, મોજાઈ નહીં જવાનું. આ તો બહુ દયાળુ સંત છે, દયાળુ પુરુષ છે, પોતે હાથ દીના રોટલા હુકવેલા ખાય, ખાટી છાશમાં આપણને ના ખવડાવે. સ્વામીને ખબર છે કે ત્રણ લોકની અંદર આ બહુ અશક્ય વસ્તુઓ છે, એવા બધા સેમ્પલો ભગવાન લઈને આવ્યા હોય, નિર્ણયથી થાય. બાકી વાત કરું હું તોય ને તમે વાત સાંભળો તોય, અમુક વસ્તુ આપણાથી અશક્ય હોય, એટલે મોટા સદગુરુ સંતો આપણી પર દયા કરીને, એમને ખબર છે કે આ લોકો શું સાધન કરવાના, મચ્છરિયા જેવા જીવો છે, આ સાધન કરીને કરવાના હું, આમાં તાકાત કેટલી હોય, તાકાત કેટલી હોય, એક ઉપવાસ કરે તો બીજે દિવસ ખાંગો વાળ દે ઉપવાસનો, આમાં તાકાત હોય કેટલી એ વિચારે. કાલ ઉપવાસ કરવો હોય તો આજે રાતથી એનું આયોજન કરી નાખ્યું હોય, અને કાલ આજે ઉપવાસ કર્યો હોય તો કાલ સવારનું આયોજન પૂર્વથી કરીને બેઠો હોય, આમાં હોય હું. મોટા સાધુને ખબર જ હોય કે આપણા સાધન કેવા હોય, ગ્રીનિસ બુકમાં લખાય એવા હોય, આપણો ઉપવાસ ને આપણું વ્રત ને બધું ગ્રીનિસ બુકની અંદર લખાવે તો છેલ્લેથી ચાલુ થાય એવું હોય, એટલે બધું. પણ સારું, આજના યુગમાં કાંઈ કોઈ કરતું નથી, એના કરતાં આપણે એટલું કરીએ છીએ, એટલે ભગવાન એને બહુ માને છે, મોટા પુરુષો એને બહુ માને છે. કોઈ કરતું નથી, આજ કોઈને ભૂખ્યા રહેવું તો ગમતું જ નથી. એટલે 15 દિવસે તો આરામ આપો, આ ઘંટીને કોક મશીનને આરામ જોઈએ છે, એને આ એસી આ હીટર ને બધું એના ફિલ્ટર બદલવા પડે, તો આનું તો ફિલ્ટર બદલાતું જ નથી. થોડું એક દાડો ઉપવાસ કરો તો ફિલ્ટર થાય, એક દિવસ થોડું ઓછું જમો તો ફિલ્ટર થાય. ના ના કે છોડવું જ નથી, જેટલું આવ્યું એટલું, સવાર મળ્યું, બપોર મળ્યું, સાંજે મળ્યું, પણ છોડવું નથી. કેવી આમ કેવું એની અંદર લોભ દેખાય માણસને કે ના વધુમાં વધુ જમી જવું, વધારે વધારે જમી જવું, પણ આખરે જો જેટલું પચતું નથી એનાથી વધારે ખાય એટલે શું થાય, નાવા જાય, બીજું કંઈ ના થાય, વિષ્ટા જ થવાની છે એની. પણ તોય કેટલા વર્ષોથી આપણે જોઈએ છીએ કે આપણે સારું સારું જમીએ છીએ, એ બધાયની વિષ્ટા થાય છે, એ આપણને કેટલી વખત વિષ્ટામાં હાથ નખાવે છે, જેટલું વધારે ખાઈએ એટલો વધારે હાથ નખાવે વિષ્ટામાં, તોય પણ એમાંથી વૈરાગ્ય થતો નથી. કલ્પના કરો એ રસના દ્વાર, એ વરુણ દેવે હૃદયની અંદર કેટલી આસક્તિ જન્મ જન્મની ઠાલવી હશે. પૂરા ફાફડા ફૂલ વડી ભજીયા તે બહુ ભાત. લો આગળ ગળ્યું આવ્યું, ગળપણવાળાને ભાવે એવું, અને હવે ફરસાન આવ્યું. આ એક મળે નહીં, આ બધાને કોદાળાથી સ્વામી ખોદી નાખશે, એટલે જીભ બિલકુલ હલાવતા નહીં. ફાફડા ફૂલ વડી ભજીયા તે બહુ ભાત, બહુ પ્રકારના ભજીયા, પૂડા પકોડી કઢી વડી દહી થરા વડા વડી વાત. પૂડા મળે, પકોડી પાણીપુરી, કઢી દહી થરા વડા, એ બધી વાત તો વાત જવા દો, પણ ખાવાની તો. જાની જીહવાએ જુજવી સ્વાદ સર્વની રીત, આણી ઉતારી અંતરે અતિ ઘની અગણિત. બહુ પ્રકારના આવા જીહવા દ્વાર દ્વારા હે શિષ્ય અલગ અલગ ઘણાય પ્રકારના સ્વાદને વરુણ દેવે તારા હૃદયની અંદર ઉતાર્યા છે, અગણિત આવા સ્વાદ છે. શાક બહુ સોયામના ભાજી તરકારી તે હ, વગારી વિધ વિધની સુખદ જમતા જે હ. હવે આ મિષ્ટાન ફરસાન તો ના છોડ્યું તે, પણ એક ભાજી ના છોડી, એ પાછી કયા વઘારથી કઈ ભાજી સરસ થાય એ વગારી વગારીને ખાધી,
અને એ બધો વઘારે અંદર અંતરમાં નાખ્યો. બોલો, એક જીભ માટે તો માણસ શું નથી કરતો. વડોદરાની અંદર અમે સંતો સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા થોડો, ત્યારે એક જગ્યાએ પાઠ લેવા જવાનું એક પંડિતજીને ત્યાં, તે રિક્ષાની અંદર અમે જઈએ બે ત્રણ સંતો, રિક્ષામાં જઈએ એટલે ત્યાં પછી પેલા પંડિતજીએ જે એપાર્ટમેન્ટની અંદર રૂમ રાખેલો અભ્યાસ કરાવવા, વરસાદ પડેલો થોડો એટલે એ થોડા લેટ પડ્યા, એ કાંઈ એનું સ્કૂટર કે જે લઈને આવતા હશે, એટલે રૂમ બંધ. અને એપાર્ટમેન્ટની અંદર બધા મકાનો, એમાં એક મકાન એને ભાડે રાખેલું એટલે રૂમ બંધ હતો, મકાન બંધ હતું, એટલે અમારે જવું ક્યાં, કોઈ સત્સંગી તો હતા નહીં એ એપાર્ટમેન્ટમાં, એટલે અમે થોડી વાર ઊભા રહ્યા ને પછી થાક્યા, ફોન કર્યો તો કે હું આવું છું, મારે 15 મિનિટ થશે, એટલે અમે દાદરમાં બેઠા, દાદરમાં બેઠા. અને એ સમયે એ જે એપાર્ટમેન્ટ હતું જેમાં પાઠ ચાલતો હતો, એની સામેના એપાર્ટમેન્ટ એટલે સામેના ઘરમાં દરવાજો ખુલ્લો, ધમાચકડી હાલે, સંસારનું સ્વરૂપ ધમાચકડી હાલે, એટલી બધી ધમાચકડી હાલી આવે. એમાં મુદ્દો અમને તો આમ બે બોલા બોલી કરતા હોય, સંભળાય હવે જવું ક્યાં, બહાર વરસાદ પડે, બિલ્ડિંગમાં નીચે ઉતરો ત્યાં બધા પાછા સ્ત્રી પુરુષો ફરતા હોય એટલે ત્યાં ના જવાય. એક આ જ જગ્યાએ એવી હતી જે જગ્યાએ બેસીએ તો ઓછામાં ઓછા ડિસ્ટર્બ થઈએ અમારા ધર્મ નિયમ પ્રમાણે, તો એમાં વળી આ મહાભારત ચાલુ થયું. એક ઘરમાં મહાભારત ચાલ્યું, તે તો અમારા આવતા પહેલાં કેટલા કલાક, બે કલાકથી ચાલતું જ હશે, અમને તો છેલ્લો પાર્ટ ખાલી થોડો ખબર પડી કે અહીં મહાભારત ચાલે છે. આમ તો મહાભારત ઘેર ઘેર હાલે તો જ ઘર ચાલ્યું કહેવાય, મહાભારત વિના ઘર ના ચાલે તો ઘર ચાલ્યું જ ના કહેવાય. સંસારનું નામ જ છે મહાભારત, જ્યાં રણસંગ્રામ ના હોય ને સંસાર કહેવાય કેમ, કારણ કે ત્યાં સુરવીરો જ ઉતરે. અમાર જેવા જે સુરવીરો નહોતા એ તો બધા ભાગી ભાગી નીકળી જ ગયા કે આપણું તો કામ જ નહીં આ રણસંગ્રામમાં, પણ જે સુરવીર હતા એ જ આ રણસંગ્રામમાં ઉતરીને મહાભારત રચે છે અને ચલાવે છે. તમારા જેવા ભગવાનના ભક્તોને ત્યાં મહાભારત ના હોય, ત્યાં તો સત્સંગ જ હોય, પણ આ તો કુસંગની અંદર કેવું થાય. હવે ઓલો પછી વાતની એક ખબર નહીં, અમે જ બેઠા હતા ને કોઈ બાઈ નીકળી ગયા, એટલે અમે તો પછી આમ બેઠા રહ્યા, કંઈક ચાલતું હતું, પણ પેલો ભાઈ પછી બહાર નીકળ્યો, ભાઈ બહાર નીકળ્યો લુંગી પહેરીને અને અમારી બાજુ જોવા લાગ્યો. એટલે અમે પૂછ્યું કે, એટલે એ અમારી બાજુ જોવા લાગ્યો એટલે અમને એવું લાગ્યું કે એને કંઈ અમારી પાસે આશા છે એમ. તો કે અમે પૂછ્યું, કેમ આટલો બધો ઝઘડો તમે ઘરની અંદર? એની આંખો જોઈને એમ લાગ્યું કે આની જોડે વાત થાય એવી છે, કદાચ આ બધું એનું આટલું મોટું આખું તંત્ર બગડી જતું હોય. તો કે સ્વામી, હું તો, અમે તો છે ને, હું તો આ દિયર થઉં, કે આ બેનારે હું ઝઘડ્યો એનો દિયર થઉં, એ મારા ભાભી થાય. પણ આજે કે મેં દાળ વઘારવા કીધું, દાળ નહીં, દાળ કરે તો દાળની અંદર હું કહું છું કે રાઈ જોઈએ જ મારે, પણ આજે વઘાર કર્યો તો દાળમાં રાઈ નહોતી, દાળમાં રાઈ નહોતી, તે ભાઈ રાઈ નહોતી તો શું થયું? તો કે રાઈ ખૂટી ગઈ છે. તો મેં કીધું કંઈ દુકાન નીચે છે તો એટલી રાઈ લેતા શું વાર લાગે, પણ વઘાર કરવો હોય તો રાઈથી જ કરવો જોઈએ ને. એમાં ઝઘડો થઈ ગયો, તો એમાં મારા ભાભી જતા રહ્યા એના પિયર, મારો ભાઈ હાંજે આવશે એટલે એની યારે ઝઘડો પાછો. શાના માટે ઝઘડો થયો? રાય માટે. આ બની ગયેલી ઘટના કહું છું. એક રાયનો આટલો ઝીણો દાનો, દાળમાં ટેસ્ટ રાયનો આવે કે મીઠું, સ્વાદ મધ્ય મીઠું હોય અને અંદર ગળપણને ખટાશ હોય, દાળ સારી જ લાગે. એ પછી રાયથી વઘારી હોય કે ના વઘારી હોય શું ફેર પડે, થોડો ટેસ્ટ છે જ આમથી આમ થયો, તેમાં ક્યાં મોટું પહાડ તૂટી પડ્યો છે. દાળ તો છે ને ભાઈ, પાણી તો નથી ને, પી લે ને, પણ ના. એટલી એક રાય માટે ઝઘડો એને 2.5 થી 3 કલાક કર્યો, વઘારમાં રાય નહોતી, ત્યારે તો ખબર પડે કે આ સ્વામીએ લખેલા શબ્દો ખોટા નથી. જગતના જીવ આટલા અજ્ઞાનરૂપી અંધકારમાં જીવતા હોય છે. અમે પછી એને કીધું, ભલા રાયનો વઘાર કદાચ તારે દાળ નહોતી ખાવી તો ના ખવાય, પણ આટલો મોટો પ્રશ્ન આની માટે ઊભો? તો કે હવે મને પશ્ચાતાપ થાય છે 20 મિનિટ પછી, પણ હવે કે ખબર નહીં શું થાય સ્વામી, છૂટાછેડા ના થાય, ભગવાનને પ્રાર્થના કરજો મારા ભાઈનો સંસાર ના તૂટે.
એક રાય કોકના સંસાર તોડી નાખે, રાય જેવી રાય, પણ એ રાય ઘરી ક્યાંથી? જીભ દ્વારા અંદર ઘરી, જેનો કોઈ ટેસ્ટ નહીં તોય. આવું છે બધું, આવું બધું બને છે, એમાંથી સ્વામી આપણને બહાર કાઢે છે. માટે ભગવાનના ભક્તોએ ભગવાન માટે બનાવો, ભગવાનને ધરાવીને જે ભગવાનને જમ્યા, જમી લો પ્રેમથી. શાક બાક બધું અંદર, કેટલી પ્રકારની ભાજીઓ બધું હૃદયમાં નાખ્યું છે શિષ્ય તે. ફળ દળ મૂળ કંદનો જાની જુજવો રસ, જીભે ઉતાર્યો અંતરે ઓળખી લે તું અવશ્ય. આવે તે રાંધેલું તો બાકી ના રાખ્યું, ફરસાને બાકી ના રાખ્યું, વઘારેલા શાક બાકી ના રાખ્યા, પણ કાચું બાકી ના રાખ્યું. ફળ અલગ અલગ પ્રકારના ફ્રૂટ, કેસર કેરી, આફૂસ કેરી, આ રસ ઓલો રસ મગાવો, $35 થાય, $50 થાય, $70 થાય, વાંધો નહીં, જવા દો. $100 ખોખું છે, અરે હોટ તો હો, પણ ગોટલા કાઢવા છે, ગોટલા કાઢવા છે. $100 તો $100, પણ પગાર તમારો $1200-1500 છે, $100. અરે ખાવા માટે શું છે? ખાવા માટે હું નથી. લાવો મગાવો, જેટલા રૂપિયા થાય એટલા, પાછું પડવાનું નહીં એમાં, જીવવું થોડું ને પછી એમાં શું ગેંગે ફેંફે કરતા જીવવાનું. વાહ ભાઈ વાહ, હા, કાચે કાચું ના છોડ્યું. ફળ બધાય, દળ બધાય, મૂળ બધાય, મૂળ બધાય, મૂળ એના વિના ના ચાલે. જેટલા કંદ છે બધાય, એનો રસ એવો જીભે ઉતાર્યો ને, તે બધું હૃદયની અંદર નાખ્યું છે. જે જે રસા જગતમાં ભર્યા સબર ભરપૂર, તે તે રસ જીભે કરી આની ઉતાર્યા ઉર. જેટલા જગતમાં રસ છે એ બધાય રસને વિચાર્યા વિના ભરપૂર જીભે કરીને હૃદયમાં ઉતાર્યા છે. એક વાર આહાર જે જે કર્યો ભર્યો રસે ભરપૂર, તેને પાછો પામવા કરે જતન જરૂર. એક વાર ટેસ્ટ કરી લીધો હોય અને એ હૃદયમાં ઉતરી ગયો છે, એટલે જ એ ટેસ્ટ ફરી કરવા માટે ઈચ્છા થાય છે, એની માટેનો પ્રયત્ન થાય છે. જો હૃદયમાં ઉતર્યું ના હોય તો એને પામવાનો પ્રયત્ન ફરીથી થતો નથી. પણ જે વસ્તુ હૃદયમાં ઉતરી ગઈ છે એને જ પામવાની ફરી ઈચ્છા થાય છે. થવા દો ને ભજીયા, પેલે દિવસ બહુ સરસ થયા હતા, એવા જ કરજો. હા, કેવા? પેલે દિવસે જેવા થયા હતા ને એવા જ કરજો. કયા મસાલા નાખ્યા હતા એ જ નાખો, એ જ નાખો. કેટલો નાખ્યો તો સોડા, એટલો જ નાખો. એકદમ પોચા રૂ જેવા સરસ, અને ગરમા ગરમ જ આવા દો, ઠંડુ તો પડવા જ ના દેશો. આ બધું હૃદયની અંદર ગરી જાય છે. આપણે બધા ગાફલપણે ઉલાડે જ જઈએ છે બધું, પણ વાંધો નથી, ભગવાનનો પ્રસાદ લઈએ તોય થોડો વિચાર કરીને લેવો જોઈએ કે આ બધું નડે નહીં. આ બધું નડે પાછું આપણને ને આપણને. હવે આપણે તો આવું કેટલું નાખી દીધું છે ને પાછા ભક્તિમાં જીવતા હોઈએ, કે આપણે તો ભક્તિ જ કરીએ છીએ ને, ભક્તિ જ કરીએ છીએ ને. આમ થાય એકાદશી 11 પ્રકારના ફરાર ગોતવા નીકળીએ, કેવી રીતે ફરાડી આ વસ્તુ બને. સર્વશ્રી મુનિઓએ શાના માટે ફરાડ કર્યું હતું, શાના માટે આ એકાદશીઓ કરી, અને આપણે કઈ કઈ કરી નાખીએ છે ખબર નહીં. કેવી રીતે આ પ્રકારનું ફરાડ બને, કેવી રીતે આ પ્રકારનું ફરાડ બને, એવું કેટલું સંશોધન કરીએ છે ભગવાનની ભક્તિના નામે. વાસ્તવની અંદર જો થોડા કુંડા ઉતરીએ ને તો ભગવાનની ભક્તિ કરતાં આપણી જીભની ભક્તિ એમાં વિશેષ થઈ જતી હોય છે. પણ મહારાજને મોટા સાધુ દયાળુ છે, એને ખબર છે કે જો અમે આવા જીવના કલ્યાણ નહીં કરીએ ને તો કોઈ રીતે એકે જીવ અક્ષરધામમાં પહોંચવાનું નથી. અમારે આ બધા હોતા જ કલ્યાણ કરવાનું છે, એવું મહારાજને મોટા સાધુને મારીને તમારી ખબર છે. પણ કેવળ આપણને જ્ઞાન કરાવે છે કે આપણને ભાનતો હોવું જોઈએ ને કે શું થાય છે, આપણાથી કેટલું આની સામે લડી શક્યા, જીતી શક્યા, ન જીતી શક્યા, પણ કમસે કમ આ દરવાજેથી કઈ કઈ વસ્તુઓ આપણે અંદર નાખીએ છીએ એની ખબર પડશે ને. તો હવે જ્યારે આ વાત કદાચ આજે એક દિવસ યાદ રહેશે ને તો આજે એક દિવસ પૂરતું પણ સ્મૃતિ રહેશે કે અંદર ના જાય, હૃદયમાં ના કરે. કશું ખાવું એ ગુનો નથી, કઈ પણ ભગવાનનો પ્રસાદ ભગવાનને ધરાવીને જમવું એક પણ વસ્તુ ગુનો નથી. તો
તો પછી કંઈ ખાવું જ ના જોઈએ જો આવું હોય તો. સ્વામીનો કહેવાનો અર્થ એટલો છે, હૃદયમાં ના ઘરવા દેશો, હૃદયમાં પરમાત્માને રાખો. એ ક્યારે થાય? કે જ્યારે અંદર ઘરતા પહેલાં જે કોઈ ભગવાનનો પ્રસાદ છે એને જ્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં જમાડે, ભગવાનની મૂર્તિની સ્મૃતિ એ સહિત જો જમાડે, તો હૃદયમાં એ સ્વાદ રસના દ્વારા ગરવા સમર્થ ન થાય. મૂર્તિનો અને મંત્રનો સ્વાદ આવે, પણ જે મંત્ર અને મૂર્તિના સ્વાદને ભૂલીને જ્યારે પદાર્થના સ્વાદમાં જાય છે ત્યારે બધું હૃદયમાં ઠલવાય છે, અને પછી એ રસ પાછો પામવા માટે ઉપાય કરે કે હવે મારે ફરીથી જવું. તમે જુઓ દેશની અંદર ઘણા લોકોને અમુક લારીઓનું ખાવાની ટેવ પડી ગઈ હોય તે અઠવાડિયાને લારીએ ખાવા જવું જ પડે. જો એ લારીએ ખાવા ના જાય ને તો એને એવું લાગે કે મારું કંઈક અધૂરું છે. અરે લારીએ કે દુકાને ખાતા હોય ને એ પાછું એવું નહીં કે પોતાના ગામમાં પોતાના શહેરમાં હોય, આ શહેરથી બીજા શહેર ખાવા જવું પડે, વડોદરાથી અમદાવાદ ખાવા જવું પડે ને દર મહિને. એવાય તમે નજરે સમાજમાં જોયા હશે કે જે વડોદરાથી અમદાવાદ જાય, અમદાવાદથી નડિયાદ જાય, નડિયાદવાળો અમદાવાદ જાય કે આજે તો આ ખાવા જવું પડશે, એક મહિને એક વાર તો અમારે જવું જ પડે, બાકી મને ગમે જ નહીં. આ બધું જ અજ્ઞાન છે. ગુલામ કરી દીધો, ગુલામ જેને આઝાદ રહેવાનું, સ્વતંત્ર રહેવાનું, ગુલામ થઈ ગયો. કોનો? જીભનો, લુલીનો ગુલામ થઈ ગયો. વિસાર્યા વિસરે નહીં જે રહ્યા હૃદયમાં રસ, સુતા બેઠા સાંભરે ખટકે રાત દિવસ. વિસાર્યા પણ વિસરે નહીં, ભૂલવા છે પણ ભૂલાય નહીં, રાત ને દિવસ સાંભળ્યા કરે, સુતા બેઠા હંભાર્યા કરે, ખટકે રાત ને દિવસ હૃદયમાં ખટક્યા કરે. સરસ મજાના બધા જેટલા જેટલા રસ ગયા છે. ભાને ટાણે જો ન મળે, હવે સંકલ્પ કરતો હોય કે આવું મને મળશે, વાતચીત થઈ ગઈ હોય ઘેર કે આજે શું બનાવવાના છો, આજે સમોસા, હા વાંધો નહીં, હાંજે આવું એટલે સમોસા ને ચટણી. એટલે જ્યારથી જોબ એ ગયો હોય કે સ્ટોરે ગયો હોય ને ત્યારથી રટન શું કરે, એ આજે તો હાંજે મજા આવશે, આજે તો હાંજે મજા આવશે, એટલા જંબા છે, કાલ સેટરડે છે એટલે હોઈ જ જવાનું છે, જોબ તો છે નહીં એટલે બહુ જંબા છે. પાછા ફોન કરીને બે વખત પૂછે, બરાબર મસાલા ને બધું કમ્પ્લીટ કરજે, બધું મસાલો છે ને, ના હોય તો લઈ આવજે, ના હોય તો હા હવાત્યા નહીં કરવાના કે આ નાખ્યું ને આ નાખ્યું, એવું નહીં, કમ્પ્લીટ કરવાનું. હા ભાઈ, હા બધું કમ્પ્લીટ કરીશું તમારી માટે, તમે જોબેથી આવી તો જાઓ કમ્પ્લેટ, હા એકદમ સરસ થવા જોઈએ ને, ધીરા તાપે તળજો. ગઈ વખતે પેલા ઉતાવળથી તળ્યા હતા ને તે ઢીલા રહી ગયા હતા ને કાચા રહી ગયા હતા, આ તો એકદમ ધીરા તાપે એકદમ બદામી કલરના થવા જોઈએ. હા ભાઈ એવા જ કરશું, વાંધો નહીં, પધારો ને તમે. અને આંબલી બહુ ખાટી ના થઈ જાય, અરે પેલી ચટણી બહુ ખાટી ના થઈ જાય, નહીં થાય, ખજૂર બરાબર નાખજો. હા બરાબર નાખશું, વાંધો નહીં, હા આવો પધારો. વિસાર્યા વિસરે નહીં, એક પણ વિચાર્યું વિસરે નહીં, ભાને ટાણે જો ન મળે તો બળે અંતર બહુ રીત, ઘાયલ થઈ ગુમે ઘણું એવી બંધાની પ્રીત. જો એને જેવું જોઈતું હતું એવું જો ના મળે તો સ્વામી કે બેભાન થઈ જાય, ઘાયલ જેવો હાવ આમ બાવરો થઈ જાય, હાવ ગુમે હાવ ગુમે, જાણે કે હું એનું મોત આવી ગયું. અલા ભાઈ હું મોત આવી ગયું. ઓલો એક દરજી પટેલને ઘેર ગયો કપડાં સીવવા, પટલાની થયું દરજી બહુ સારું કામ કરે છે, તો એને છે ને કુના રીંગના એના ખેતરમાં થયા છે દીધા દરજીને. દરજીએ કીધું પટલાણીને કે હું 10 મિનિટમાં આવું, મારે ઘેર જઈને. ઘેર ગયો એની ઘરવાળીને કે આ કુના રીંગણા છે ને એનું શાક ભરીને એકદમ સરસ મસાલા ભરીને કરજે, અને વઘાર એકદમ જોરદાર, અને તેલ આગળ પડતું રાખવાનું, આમ બરાબર આમ થાળીની અંદર છે ને એકલું આમ રીંગણું બફાયેલું ના લાગે, તેલ બરાબર રાખવાનું ને એકદમ સરસ રોટલા રે જમવું છે ચોળીને. હારું બનાવી રાખજે હાંજે હું આવું એટલે. પછી આ તો સીવવા બેઠો, હવે આગળ એની ઘરવાળીએ જ્યારે ભરેલા રીંગણાનું શાક બનાવ્યું હશે પેલો ટેસ્ટ તો હૃદયમાં પડેલો જ ને, એ હૃદયમાં પડેલો એટલે એનું સુખ આવે, એ હૃદયમાં પડ્યું હોય ને ખાતા પહેલાં એનું સુખ આવે સ્મૃતિ દ્વારા, આવો મજા આવશે, આવી મજા આવશે, આવી મજા આવશે. હાંજે આવ્યો બેઠો ભાણા ઉપર,
અને પેલું હૃદયમાં રમતું હતું, ક્યારે શાક આવે ને ક્યારે જમું, ક્યારે શાક આવે ને ક્યારે જમું. એમાં ઓલી ઘરવાળીએ રોટલો ને દાળ પીરસી મગની, અને આનો પિતો ગયો, રીંગણાનું શાક ક્યાં છે કે. ઓલી કે, પણ રીંગણાનું શાક તો એવું થયું હતું કે તમે રીંગણા દેવા આવ્યા ને ત્યારે મારે દાળ મુકાઈ ગઈ હતી, પછી મેં તમને કંઈ કીધું નહીં, એટલે રીંગણાનું શાક આપણે કાલે કરશું. અરે કે, તારે મારું કયું કરવું ના હોય અને તારે મને આવું જમાડવું ના હોય તો આ હાંગા પટેલનો કૂવો છે એમાં પડીને મરી જતી હોય તો. ઓલી બાઈને ખરેખર ચટકી લાગી, કારણ કે રોજ આ ખાવા માટે કકરાટ કરતો જ હશે. આવા તો કેટલા ઘર હશે જ્યાં ખાવા માટે રોજનો પ્રોબ્લેમ, એક જીભડી માટે રોજનો જીભાજોડી, રોજની જીભાજોડી, રોજની જીભાજોડી. ઘણા તો એટલા બધા મૂરખ હોય છે, અહીં તો આ દેશમાં તો એવા નહીં હોય, પણ દેશની અંદર તો એવા હોય કે ના પૂછો વાત. કદાચ અહીં તો બધા એકદમ સિમિલર ચાલતા હોય ને, ચેક ટુ ચેક, અડધા અડધા ચેક આવતા હોય, અડધી જોબો કરતા હોય, અડધો વાસણ એ ધોતા હોય, રસોઈ આ કરતા હોય, એટલે બધું હાલી જાય, બધું સમજણ આવી ગયું હોય. બાકી દેશમાં તો રાજાશાહીનો રૂઆબ હોય ને, તે જો થોડુંક ડીશની અંદર આગું પાછું આવે ને તો ડીશને આમ ઠેલો મારી નીકળી જાય, જા હા નથી ખાવું. આવા રાજા, આવા મોટા મોટા રાજાઓ થઈ ગયા, રાખ થઈ ગઈ આવા રાજાઓની, કબરો થઈ ગઈ, કાંઈ હાથમાં આવ્યું નહીં, આવા રોડાઈ ગયા છે. ભગવાનનો ભગત આવા સ્વભાવવાળો ના હોય, ભગવાનનો ભગત જેને ભગવાન સુધી જવું છે ને એ એવા નેચરવાળો ના હોય, એને એટલું બધું બંધન ના હોય. હોય ખરું, પણ એટલું બધું ના હોય કે ભગવાનને આપ્યા પછી પણ, ભગવાનનો પ્રસાદ આવ્યા પછી પણ એમ વર્તી શકે, એમ બોલી શકે. ઓલી બાઈ ખરેખર કૂવામાં પડી અને મરી ગઈ, કૂવામાં પડીને મરી ગઈ. અને પછી આ ઘરવાળું ગોતવા નીકળ્યો, કૂણા રીંગણા તો ન્યા આજે લાવ્યો તો કાલે તો થવાના જ હતા ને, પણ કૂણા રીંગણાને નાખવા પડ્યા ઉકરડે, કારણ કે કરવાવાળી જ જતી રહી. તું એક દિવસ ટાઢો રહ્યો હોત ને, એક દિવસ જો રોટલો ને મગની દાળ જમ્યો તો કાલ હવાર રીંગણા મળવાના જ હતા ને, ક્યાં મરી જવાનો હતો. ઓલી બાઈ ગઈ, હવે હવે બાઈ તો ગોતવી પડે ને રીંગણા વગાડવા, તે રીંગણા તો ઉકરડે ગયા. ત્યાં બાઈ ગોતવા નીકળ્યો, 12 વર્ષે બીજી બાઈ મળી. એ કોક કે આનો તો બહુ પિત્તો જાય એવો છે ને, આવી રીતે એક ઘરવાળીને વઢ્યો, તે બાઈ મરી ગઈ. એટલે કોઈ એનું લગ્ન નક્કી થાય ને પાછું કોઈ કરવા તૈયાર ના થાય. તે 12 વર્ષે ખબર નહીં ક્યાં ગામમાંથી લઈ આવ્યો દૂરથી, એ બાઈ આવી ત્યારે એને રીંગણાનો વઘાર કર્યો, ત્યારે ભાઈ રોટલો ને રીંગણાને શાક જમ્યા. 12 વર્ષે વઘાર બેઠો આ એક જીભડીએ, 12 વર્ષે વઘાર બેહાડ્યો. ભાઈ 12 કલાકમાં બેહી જાય એવો હતો. આજે આજે રાતના 8 વાગે અને કાલ સવારે 8 વાગે તો ફરી રોટલાનું શાક મળ્યો, જે 12 કલાકમાં બેહે એવો હતો એ 12 વર્ષે બેઠો, કારણ કે હૃદયમાં ઘરી ગયું હતું, હૃદયમાં. માટે ખોટી પ્રકારનો કંકાસ અને કકળાટ જે ખાવાથી વિષ્ટાત થવાની છે એના માટે ન કરીએ. ભગવાન માટે કંઈક બનાવીએ. ભક્તિ છે ને, થોડું આપણું મન ગમતું થાય, બે થાય ને, આપણને ભાવતું એવું થાય ને, ભગવાન માટે થાય. પણ ભગવાનની ભક્તિ થાય કે આપણે ભગવાનના ભક્ત, ભગવાનને ધરાવ્યા વિના તો ન જમીએ, એટલું તો થાય. પણ જેમ ઉંમર થાય આપણી, જેમ ઉંમર થાય એમ પછી બધાય ચટાકાને છોડીએ, પછી તો થોડા સાવધાન થઈએ. હા, જુવાની છે, જુવાનિયા હોય એને વાંધો નહીં, જુવાનિયા રાજી થશે, કથા સાંભળતા હશે કે અમને તો છૂટ મળી છે. છૂટ નથી મળી ભાઈ, અત્યારથી બ્રેક મારશું તો મરતા પહેલાં બ્રેક વાગશે. પણ એને હજુ ચાલે, પણ જેના 50 ઉપર જતા રહ્યા છે, 55 ને 60 થઈ ગયા છે, એને તો પછી આવે રિટર્ન થવાનો ટાઈમ આવ્યો, એને રિટર્ન થવું પડે, તો પછી ટાઈમે ના સાંભળે. સાલે ઘના શરીરમાં સ્વાદ તના બહુ સાલ, દિન દિન પ્રત્યે દિન રહે કરી મૂક્યો કંગાળ. કેવો કરી દીધો એને, કંગાળ કરી દીધો, સ્વાદે હાવ કંગાળ કરી દીધો. ઓહો, મન ભાવતું ખાવા માટે આમ કેવો લટુડિયા પટુડિયા કરતો હોય, બનાવી દેજો ને, આમ કરી દેજો ને, મને થોડું દેશો ને, કારણ કંગાળ થઈ ગયો, સ્વાદ આગળ કંગાળ થઈ ગયો. પણ સુરવીર, સુરવીર કોણ છે જે સ્વાદ આગળ કંગાળ નથી, એ સુરવીર છે. સ્વામી કેમ રસ અનેક વિધ ભરાઈ રહ્યા ભીતર, ખસે ન કોઈના ખેસ વ્યા કરી રહ્યા એ હ ઘર. કોઈના ખસેડ્યા ખસે નહીં ને એવું ઘર કરીને હૃદયમાં રહી ગયા છે આ લોકો. પશુ પંખી પણ લગ લગે નર નારી હેરાન, દેવદાનવ દેખીએ સહુ રસના વેચાણ. માણસ એકલો નહીં, પશુ પણ રસનું વેચાણ,
પંખી પણ રસના વેચાણ, સર્પ પણ રસના વેચાણ, નર નારી દેવ ને દાનવ બધા જ રસના વેચાણ. તમને થાય પશુય રસનું વેચાણ? હા, પશુય રસનું વેચાણ. હાલો, પશુ આગળ ગાય ભેંસ બળદ આદિ કોઈ પણ હોય એની આગળ હુકું ઘાસ મૂકો ને લીલું ઘાસ મૂકો, સામાં મોઢું લગાવશે? લીલા ઘાસમાં લગાવશે. અને એની આગળ ઓલું શું મૂકે છે બીજું? લીલા ઘાસ કરતા આ તુવેરો ને બધાનું, હે, રચકો મૂકો. પછી પેલું નથી બધું તુવેર ને બધું જે કંઈ પેલું અનાજ હોય એનું આખું ભળતી નાખે ને એને તોડી નાખે ને અડધું હોય ને એને પલાળીને મૂકે. હા, એ જે મૂકે તો એ પેલા લીલા કરતા એ વધારે ખાય. દૂધ કાઢવાનું હોય ત્યારે લીલું ઘાસ નહીં પણ આટલું એક તગારાની અંદર અડધું એ મૂકી દે, પછી દોવે તો દોવા દે. આ બાજુ દોહી નાખ્યો આટલું ખવડાવીને, એ પેલો ટેસ્ટ આવતો જાય ને આ બાજુ દોવાતું જાય. આ બધું પશુ પક્ષી થયા ત્યારે પણ, કારણ કે અહીં આવ્યો માલ ક્યાંથી? એ પશુ પક્ષી છે કોણ? આત્મા તો એકનો એક જ ને. આ બધું મટીરિયલ લઈને જ જન્મે. અત્યારે હાટા જલેબી ભાવે, ભૂંડને ગંદકી એટલી જ ભાવે. આપણને જેમ સરસ મજાની વસ્તુઓ ભાવે છે એમ ભૂંડ માટે ગંદકી એટલે સારામાં સારી એકદમ મોંઘામાં મોંઘી ડીશ કહેવાય એના માટે. પછી જેવી જેવી અલગ અલગ ગંદકી, મેક્સિકન ગંદકી ખાય એટલે મેક્સિકન ડીશ થઈ ગઈ, ઇન્ડિયન ગંદકી ખાય એટલે ઇન્ડિયન ડીશ થઈ ગઈ, અમેરિકન ગંદકી ખાય એટલે અમેરિકન ડીશ થઈ ગઈ. એના માટે પ્રાંત પ્રાંતનું, ગુજરાતનું ભૂંડ હોય એ મધ્યપ્રદેશમાં જતું રહે તો ન્યાનું મળે એટલે મધ્યપ્રદેશનું ડીશ થઈ ગઈ, યુપીમાં જાય તો પાણીપુરી થઈ ગઈ એના માટે. પણ આત્મા તો એકનો એક જ, ગમે તે શરીર ધારે રસની વૃત્તિ તો એની એ જ રહીને બધે પ્રવેશે છે. પંખી થયો ત્યારે પણ એવું છે, પંખીને એવું છે. તમે ખાવાની બે વસ્તુ મૂકી હોય તો હારી હોય એ ખાય. આ બધું એવું છે. પોપટ ઉડીને જાય તો ક્યાં જાય? સારામાં સારું ફળ હોય ને આ બેહે. કાગડો ઉડીને જાય તો એને માંસ ખાવા જોઈએ તો માંસની અંદર મોઢું મારશે. એવી રીતે જેને જ્યાં રસ માન્યો છે એને ગમે તે દેહ આવ્યો પણ આખરે થઈ ગયો કંગાળ. રસનો વેચાણ અને રસ આગળ છે કંગાળ. નથી નજરે આવતા રસનાના રસે રહિત, જીહવાએ સૌને જીત્યા રહીસ રસના અજીત. સ્વામી કે કોઈ નજરે જ નથી આવતો કે જેને રસનાએ પકડ્યો ના હોય. જીહવાએ બધાને જીતી લીધા છે, રસના તો અજીત છે. અજીત બધાને હરાવીને રસના અજીત રહી. બોલો, એ કોઈથી જીતાય નહીં એવી રહી. ખતરનાક, ખતરનાકમાં ખતરનાક. એટલે તો મહારાજને લખવું પડ્યું, ત્યાગીના ધર્મમાંય લખવું પડ્યું, અમારા ધર્મમાંય લખવું પડ્યું. સૌથી વિશેષ બીજું બધું જીતાય પણ આને જીતજો. રહી રસના અજીત, રસના તો હાવ અજીત જ રહી, એને બધાને જીતીને વશ રાખ્યા. એમ રીત છે રસની સમજી લેજે સોય, જેને રસે ન રોડ્યો એવો ન ડીઠો કોય. નિષ્કુળાનંદ સ્વામી કે છે, શિષ્ય મેં તો એકે એવો જોયો જ નથી જેને રસે કોઈને રોડ્યો ના હોય, એવો એકે ડીઠો જ નથી. હવે એકે ડીઠો નથી તેમાં ઊન તમે કઈ બાકી રહીએ? સ્વામીની નજરમાં એકે ડીઠો નથી, ત્રિલોકમાં નથી દીઠો કે કોઈ બાકી હોય. એમ તાહેરે અંતરે સ્વાદતનું છે સેન. એવી રીતે તારા અંતરમાં સ્વાદનું સેન એટલે મોટું સૈન્ય છે, લશ્કર છે. ત્યાં દયાળ દેખ્યા તનો વારું મ કરતું વેન. ત્યાં ભગવાન જોવાની ક્યાં ઈચ્છા કરે છે? હૃદયમાં આટલા બધા માલપુડા ને દૂધપાક ને મેસૂબ ને બાસુદી ને ફાફડા ને ભજીયા ને સમોસા ને પીઝા ને ચીમીચાંગા ને કેટલું બીજું નાખી દીધું છે અંદર, પાસ્તા ને હજારો પ્રકારનું અંદર નાખ્યું છે. બોલો, અને હજુ તું પાછો ત્યાં હું રાખવા માંગે છે? ભગવાન, પણ તને તો આ જ બધા રસ ગમે છે અને આવા જ રસ માટે ભિખારીને કંગાળ જેવો થઈને દુનિયામાં રખડે છે, વ્યક્તિએ વ્યક્તિએ જાય છે. હજુ તું ભગવાનનો ભગત થયો તોય તું આ જીભને વશ થઈને હજુ હોટલોમાં રખડે છે. ભગવાનનો ભગત થયો, કંઠી તને કોઈ સદગુરુએ બાંધી હોય તોય હજુ તું લારીઓએ હજુ તને બહારનું આ ફરસાન ને આ મિષ્ટાન ને આ દુકાનનું ને આ દુકાનનું ભાવે છે. સ્વામી કે તારે કદાચ થોડો ઘણો રસ હોય વાંધો નથી, એકેય મને તેવો મળ્યો નથી રસ વિનાનો,
પણ ઘરમાં બનાવેલું ભગવાનને ધરાવેલું જમ, ભગવાન માટે બનાવો અને ભગવાનને ધરાવીને જમો. પણ હજુ ભગતથીઓને આટલી બધી જીબડીને વશ છે કે હજુ તારે હોટલોમાં રખડવા જવું પડે, હજુ દુનિયાની બહાર અહીંથી કોઈ ઇન્ડિયા જતો હોય તો ઇન્ડિયાની અલગ અલગ દુકાનોનું ફરસાન ને ચવાનું, ત્યાંથી હજુ તારે બધા મિષ્ટાનો ને હજુ ત્યાંથી ત્યારે બોમ્બેનો હલવો ને બધું મગાવી મગાવીને ફ્રીજની અંદર પેકેટો ભરી ભરીને એક વર્ષ સુધી એ ચટાકા લેવા છે, હજુ તું આવો છો કે આટલું તું સાંભળે છે તોય હજુ તારે બહારનું ખાવાનું છૂટતું નથી? એટલો તો સુધર કે બહારનું ખાવાનું બંધ થાય ભાઈ શિષ્ય, તું એટલું તો સુધર. નિષ્કુળાન સ્વામી મને તમને કહે છે, કાંઈ કોક જગ્યાએ રહેતું હોય ને આ સાંભળવાથી તો કમસે કમ એટલા પર તો બંધ કરીએ, એ દરવાજો તો બંધ કરીએ જ, કે જે હાવ પાપી જેવા માણસો હોય, જેને કોઈ ક્રિયાનું ઠેકાણું ના હોય, જેને કોઈ ધર્મ નિયમનું ઠેકાણું નહીં, જેના વિચારોનું ઠેકાણું ના હોય, એવા માણસોનું ગમે ત્યાંથી આપણે એટલા બધા રસના ચટાકાવાળા ના હોવા જોઈએ કે જે આવ્યું એ સ્વાહા, જે આવ્યું એ સ્વાહા, આ આ કાંઈ ગટર નથી, ત્યાંની અંદર જે આવ્યું એ નાખ્યા કરીએ. હા, ભગવાનને ધરાવી ઘરની અંદર ભક્તિભાવપૂર્વક તમે સારામાં સારું બનાવો. આ તો સ્વામી કહે છે, સ્વામી તો આપણને બાળક જેવા જાણે છે, આપણે બાળક છીએ સ્વામીના, પણ સ્વામી આપણને ખાલી ઓળખાવે છે કે આવું છે. આની મધ્ય પણ શ્રીજી મહારાજને આવા મોટા સાધુ સમર્થ છે, કલ્યાણ કરે આપણું, કઈ આપણા આ તો હૃદયમાં જેને અખંડ મૂર્તિ જોવી છે એની માટે વાતો છે, આ કલ્યાણ માટે જ વાતો નથી. આત્યંતિક કલ્યાણ કે કલ્યાણ તો આ સત્સંગમાં પશુનું થાય છે, પણ આ વાતો કોના માટે છે? જેને હૃદયમાં અખંડ મૂર્તિને જોવી છે, અખંડ વૃત્તિ રાખવી છે, એના માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું. સોમલા ખાચરે કીધું, મહારાજ આ તો કોઈથી વર્તાય એવું નથી, એવી અઘરી વાત કરી તમે, કાર્યાનીનું સાતું વચનામૃત વાંચજો. એ સોમલા ખાચરે જ્યારે મહારાજને કીધું ને, ત્યારે મહારાજ કે તમારે તો છે ને સત્સંગના ધર્મ નિયમ પાડવા અને સાધુનો સમાગમ કરવો, એમાં કલ્યાણ થાય. આ તો જેને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી છે એના માટે અમે આ વાત કરીશ. એમાં હૃદય પ્રકાશ ગ્રંથ છે ને, એ હૃદયમાં જેને મહારાજને અખંડ પકડી રાખવા છે ને એના માટે છે. બાકી કલ્યાણ તો સહેજે થશે, પણ એવું તો નહીં ચાલે કે દુનિયાના ગમે તે ચટાકા ખાઈ લેને કલ્યાણ થશે, એ પછી પશુ જેવું કલ્યાણ થાય. પણ જો વાસ્તવિક કલ્યાણના માર્ગે ચાલવું હોય તો ભગવાનના ભક્તને એટલું તો પોતાને નિયમ રાખવું જ પડે કે બહારની તો એક પણ વસ્તુ જીભ ઉપર ન જાય. એમાં એ લોયાધામ પરિવારનો હોય, પૂજ્યપાદ ગુરુજીનો કૃપાપાત્ર ગણાતો હોય, અથવા તો કૃપાપાત્ર થવા તરફ જઈ રહ્યો હોય, જે સંતોની નજીકનો ગણાતો હોય, અથવા સંતોનો હેતવાળો ગણાતો હોય, અથવા તો સત્સંગની અંદર જે રાતને દિવસ સમર્પણ કરે એવો ગણાતો હોય, એવો ભગવદ્ ભક્ત હોય, એના જીવનમાં તો ન જ મળે એવા કોઈ પણ પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ પણ હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, પણ એને એવું ના મળે કે બહારના બધા રગડા ગટરો બધી અંદર ઠાલવી દે. બાકી હૃદયમાં ભગવાન કેમ રહેશે, કેવી રીતે રહેશે, કેવી રીતે રહેશે? અને કોઈક વખત તો એ બંધ કરવું જ પડશે, એના કરતાં અત્યારથી બંધ કરીને ચાલીએ. બાકી ભગવાનને ધરાવીને જમો ઘરે, વાંધો નહીં. ભગવાનને નહીં મળે, જો આપણે બધા વૈરાગી થોડો અંદરથી રસ બંધ કરી દઈશું કે હાથ દિવસના હુક્કા રોટલા, તો ભાઈ ભગવાન માટે કોણ કરવાનું? ભગવાન માટે કોઈ નહીં કરે. એટલે મહારાજે કહ્યું, જે તમને ભાવતું એ બનાવો, વાંધો નથી. નવા નવા ભગવાન પીઝા ના જમ્યા હોય ને, મનુષ્ય કરે હતા ત્યારે, પીઝા બનાવો, ભગવાનને ધરાવો, વાંધો નહીં. ભગવાનને ધરાવીને પ્રસાદ લો, વાંધો નથી. મહારાજ ના જમ્યા હોય ને, એટલે મહારાજને જમાડવા માટે, મહારાજે જોયું ના હોય ને, એટલે મહારાજને જમાડવા માટે, એમ કરીને ભક્તિભાવથી બનાવો. ભક્તિ આમ તો એવી રીતે જ કલ્યાણ થવાનું આપણું. પણ આ તો સ્વામી વૈરાગ્ય મૂર્તિ છે અને આવા મોટા પુરુષ છે, આપણને ઓળખાવે છે. થોડું 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 ક્યાંક ક્યાંક બ્રેકો જ્યાં આપણાથી વાગે એવી હોય ત્યાં મારી દઈએ, પણ બહારની બ્રેક તો મારવી જ પડે. બહારનું તો હાલે જ નહીં. ઘણી વખત ભગવાનના ભગતને ઘેર ગયા હોય ને અને જોઈએ ને, તો એના એના એનું એનું ક્લોઝેટ હોય ને, એની અંદર બહારની તૈયાર સેવના પેકેટો ને, ગાંઠિયાના પેકેટો ને, ચણાની દાળના પેકેટો ને, આવું બધું જોઈએ ને, ત્યારે બહુ દુઃખ થાય કે આ ભગવાનનો ભગત છે કે ખાલી ટીલું ટપકું કરીને જ ફરે છે. આ બધા પેકેટો અહીં ઘરની અંદર રાખવાના, ત્યાં સાધુને બોલાવવાની જરૂરત શી હતી? સર, જરૂરત શી હતી? અને હા, નવો હોય ને તો સમજાય કે ચાલો વર્ષ બે વર્ષનો સત્સંગ છે, વાંધો નહીં. પણ પાંચ વર્ષને દસ વર્ષ કાઢી નાખ્યા હોય ને, પછી કોકને ઘેર અમે જ્યારે ગયા હોઈએ ને, તો એને તો ખબર ના હોય, બધું આમાં આમ તેમ મૂકેલું હોય, પણ અમારે કંઈ ખોડવું હોય ને અમે ખોડતા હોય ને, એમાંથી નીકળે ને, ત્યારે દુઃખ બહુ થાય કે હજુ આની અંદર આટલોય સુધારો નથી, આટલા બધા ચટાકા છે. આને એનું ફ્રીજ ખોલીએ ને, પછી ફ્રીજમાંથી બધું તૈયાર બહારનું હોય ને, એવું બધું ફ્રોઝન કરીને હંગરી રાખ્યું હોય ને,
ત્યારે બહુ દુઃખ થાય એને જોઈને કે આને આટલા વર્ષોથી આપણી કેટલી કથાઓ બધી ઘોડી ઘોડીને નાખી ક્યાં, અને આટલી વાતો આપણે કરી ખોટું લગાડીને માઠું લાગે એવી કડવી વાતો કરીતા ગયો કે આ બખ્તર પહેરીને જ સાંભળતો હતો. આવું થાય માટે ભગવાનના ભક્તએ કમસે કમ ભગવાનને ધરાવીને ભગવાન જમે એવું જમાય એટલો નિયમ તો ચોક્કસ રાખવો જોઈએ. એટલું રાખીએ તો ઘણું છે, એટલું રાખીએ તો ઘણું. ભગવાનનો પ્રસાદ છે, જમું છું. જેટલી વાર ભગવાનની સ્મૃતિ રહે, સ્મૃતિ ન રહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ પાડીએ, આટલું કરીએ તો ઘણું છે, આટલું કરીએ તો ઘણું. બાકી સ્વામીએ કીધું એકેય દીઠો જ નથી, પછી મારો ને તમારો નંબર એમાં લાગવાનો ક્યાં. બાકી કહેત કે થોડાક જોયા, પણ થોડો કે નહીં, એક કે નથી. એમ તાહેરે અંતરે સ્વાદ તનુ છે સેન, ત્યાં દયાળ દેખ્યા તનુ વારું મકર તું વેન, શિષ્ય તું સમર્થ નહીં જે કરતું એહનો ત્યાગ, વિગતે વિગતે વસી રહ્યા જરાય ન રહી જાગ. શિષ્ય તું એટલો બધો સમર્થ નથી કે તું આનો ત્યાગ કરી શકીશ, આ બધા વિગતે વિગતે એવા વસી રહ્યા છે ને અંતરમાં કે તારે ત્યાગ કરવા બહુ મુશ્કેલ પડે. ક્યાં આવી હરી રહે ક્યાં રહી કરીએ વાત, અનાળીએ હતી ગણા કરે મોટો ઉત્પાત. ક્યાં ભગવાન રે તું મને કે, લે હાલ હવે તું જ કે, તું કે છે ભગવાન જોયે, ભગવાન હૃદયમાં રાખવા જ રાખવા, હાલ રાખવા છે, તું મને કે ભગવાન ક્યાં તારા હૃદયમાં રે. આવું સ્વામી મને તમને કહે છે. ક્યાં રહીને કરવી વાત, મારે કઈ જગ્યાએ ઊભા ઊભા વાત કરવી, મને બીક લાગે આ તારું વાવાઝોડું જોઈને કે મને ઉડાડી દઈશ તું તો, કે આ મંડ્યો છે ક્યારનો. એક તો ગમતી નથી એવી વાતો કર્યા કરે છે, કાંઈ હરખી વાત કરતો નથી, નાખો આને સ્વામી, કે મને ઊભા રહેતા બીક લાગે છે આ તારા હૃદયનું વાવાઝોડું જોઈને તો, કે મને ક્યાંક ઉલાડી ના દે તું. અનાળી એ હતી ગના, પાછા બધા અનાળી છે, માથા ભારે ને તોફાની માણસો તારા હૃદયમાં છે ને તું પાછો એનો સંગી છો, તે મને બીક લાગે છે વાત કરતા તો, મોટો ઉત્પાત કરી દે એવા છે. માટે હે શિષ્ય, તે સંકલ્પ તો બહુ કર્યો છે પણ શું કરવું. અતિ કર્યો ઉત્પાત, વાત હાથથી વહી ગઈ દગો દિવસ ને રાત, અતિ આદરી બેઠા સહી, અતિ આદરી બેઠા સહી. આ બધાય લોકો એવો ઉત્પાત કર્યો છે, તારા હાથની વાત આવે જતી રહી હોય એવું થઈ ગયું છે. દગો તને દિવસ ને રાત કર્યો છે, તું જ્યારે આ બધી નાખતો હતો ને આ બધા દરવાજાઓથી, ત્યારે તને કશો વિચાર નહોતો, તને એવું જ લાગતું હતું મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે. પણ જો તારી મજા છે ને તો સજા છે, એ મજા નથી એ તારી સજા છે. તે જ્યારે હારું હારું ખાધું ને અંદર નાખ્યું બધું ટેસ્ટ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ, એ મજા નથી આવી, સજા આવી, સજા આવી, સજા આવી, એ શું આવી છે, સજા આવી છે. મજા નથી આવી પણ તને આવી એવું કે મજા આવી, પણ સ્વામી કે આવી છે સજા. આ બધાય તને આવા ઉત્પાત કરવા વાળા હરામી બધાય મળી ગયા, તને બહુ દગો કર્યો શિષ્ય. આટલું કહીને પછી સદગુરુ અટકી ગયા. હવે શિષ્ય જો કેવો ઢીલો થઈ ગયો છે, હવે હજુ એને કઈ સાંભળવું છે કે હવે સદગુરુને એમ કે છે કે બસ રાખો, હવે હું તો થાકી ગયો સાંભળી સાંભળીને. આ આઠ પ્રસંગમાં તમે મારા ભૂખા બોલાવી દીધા, આપણને એને લાગતું કે આપણા ભૂખા બોલી ગયા એવું આઠ પ્રસંગની અંદર. એવું હવે આ શિષ્ય આપણો મિત્ર છે, જો મજબૂત હશે તો હજુ આપણને સદગુરુ થકી કંઈ જ્ઞાન મળશે, ને જો આ મિત્ર હારી જશે હિંમત તો પછી આપણને કંઈ જ્ઞાન મળે નહીં. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે અષ્ટમઃ પ્રસંગ આઠમો પ્રસંગ પૂરો થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ. વાલા ભક્તો, સાંજે